टीवी न्यूज साथ हूँ आपनी साथे जोही सौथी पहला वात गांधी ना हत्यारा गोडसे नो जन्म दिवस उजवायो छे। सूरत ना लिंबात मा गोडसे नो जन्म दिवस उजवायो कथित हिंदू महासभा ना कार्यकरो आ जन्म दिवस उजव्यो छे। रविवार रात्रे लिंबात मंदिर मा जन्म दिवस उजवायो छे। कार्यकरो ए मिठाई वेची जन्म दिवस नी उजवणी करी। गोडसे ना जन्म दिवस नी उजवणी थी भारे विवाद सर्जायो छे। महात्मा गांधी नो हत्यारो हतो नथुराम गोडसे। साध्वी प्रज्ञाए गोडसे ने देशभक्त कही विवाद खड़ो कर्यो हतो। साध्वी प्रज्ञा ना निवेदन बाद प्रधानमंत्रीए आ बाबते लईने माफी मांगी। गांधी ना गुजरात में दिवसनी उजवणी थी विवाद सर्जायो छे। महात्मा गांधी नो हत्यारो हतो नथुराम गोडसे के जड़े प्रार्थना सभा में महात्मा गांधी ने गोली मारी हती। त्यारे गांधी ना हत्यारा गोडसे नो जन्मदिवस उजवायो। संवाददाता शैलेश त्रिवेदी अमारी साथे फोनलाइन पर जोड़ा छे। शैलेश, बात करवामां आवे तो गोडसे ना जन्म दिवस की उजवणी करवामां आवी जेने लईने भारे विवाद सर्जायो, शुं विगतो? ચોક્કસપણે આ વિવાદાસ્પદ ઘટના છે। સુરતના લિંબાયત વિસ્તારમાં ગઈ મોડી રાત્રે હિન્દુ મહાસભાના નામે કોઈ એક સંગઠન બનાવીને આ જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે। હનુમાનજી મંદિર છે ત્યાં લિંબાયત વિસ્તારમાં, ત્યાં આ જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે। 108 પણ હનુમાનજીને ભોગ ધરાવવામાં આવ્યો હતો અને જન્મદિવસ નાથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આખો ઘટનાક્રમ ગઈકાલ રાતનો છે। આજે બપોર પછી એના ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ ઉભો થયો છે। પોલીસે પણ આ દિશામાં કોણ છે આ સંગઠન, કોણ યુવાનો છે તેની શોધખોળ તપાસ શરૂ કરી છે। બીજી તરફ ગાંધીના ગુજરાતમાં આપે કહ્યું તેમ ચોક્કસપણે આ વિવાદાસ્પદ ઘટના બની। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર શૈલેષ। તો આજ બાબતે વાતચીત પર જોડા છે અમારા બ્યુરો ચીફ દેવશી। વાત કરવામાં આવે તો જે રીતે રાજનીતિમાં હંમેશા ચડસા ચડસી જોવા, કોઈના નિવેદનને કારણે ચડસા ચડસીમાં આવીને આ રીતે નથુરામ ગોડસે વ્યક્તિ કે જેણે પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીને ગોળી મારી હતી તેના જન્મદિવસની ઉજવણી આ ભારતીય સંસ્કૃતિ માટે બાબત। જી થોડા દિવસ પહેલા જ સાધ્વી પ્રજ્ઞાએ એવા પ્રકારનું નિવેદન આપ્યું। નથુરામ ગોડસે છે, દેશભક્ત છે, રહેશે અને હતો પણ, તો આ પ્રકારના નિવેદનથી દેશભરની અંદર હોબાળો થયો હતો અને વડાપ્રધાન ખુદે દુઃખ વ્યક્ત કર્યું હતું કે આ પ્રકારનું નિવેદન ના થવું જોઈએ। આ પ્રકારના નિવેદનને લઈને સાધ્વીને હું માફ નહીં કરી શકું। દેશની અંદર નથુરામ ગોડસેને કેવી રીતે દેશભક્ત કહી શકાય કે જેણે મહાત્મા ગાંધીની હત્યા કરી છે, જેને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી છે, જેણે આ દેશ બનાવ્યો છે એ ગાંધીની હત્યા કરી છે, તો આવા વ્યક્તિને દેશભક્ત ના હોઈ શકે। એને સજા પણ કરવામાં આવી હતી, એના તમામ કરતૂતો છે સાબિત થઈ ચૂક્યા હતા અને નથુરામ ગોડસે દેશભક્ત ના હોઈ શકે। આ પ્રકારના વિવાદ છેલ્લા 2-3 દિવસથી થયો હતો। એ સમયે ગુજરાતની અંદર, સુરતની અંદર, લિંબાયતની અંદર કે જ્યાં ભાજપના ધારાસભ્ય છે એ મત વિસ્તારની અંદર અત્યારે નથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવવામાં આવે આ બેશરમી વાતથી વિશેષ કાંઈ ના કહી શકાય। હિન્દુ મહાસભા છે જે હંમેશા નથુરામ ગોડસેનો પક્ષ ખેંચતી આવી છે અને હંમેશા નથુરામ ગોડસેને દેશભક્ત કહેતી આવી છે, એવી મહાસભાના કેટલાક કથિત કાર્યકરોએ લિંબાયતના એક હનુમાન મંદિરમાં, જે જાહેર જગ્યા છે, હનુમાન મંદિર એ જાહેર જગ્યા છે, સામાન્ય વ્યક્તિ માટેની જગ્યા છે, કોઈનું ઘર નથી કે હિન્દુ મહાસભાનું ઘર નથી કે હિન્દુ મહાસભાની ઓફિસ નથી, એવી જગ્યાએ એ સૌથી મોટું પાપ કહી શકાય, સૌથી મોટું રાષ્ટ્રદ્રોહ કૃત્ય કહી શકાય। શા માટે પોલીસ આ ઊંઘી રહી છે? અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, વી ટીવી પર તમે વિડીયો જોઈ રહ્યા છો, એ વિડીયોની અંદર હિન્દુ મહાસભાના કથિત કાર્યકરો છે એ પેડા એટલે કે મીઠાઈ વેચી રહ્યા છે, નથુરામ ગોડસેના જન્મદિવસે મીઠાઈ વેચે છે અને આપણે ત્યાંના જે ધારાસભ્ય છે, ત્યાંના ભાજપના ધારાસભ્ય છે, ત્યાંના જે લોકલ પોલિટિશિયનો છે એ તમામ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે। ગાંધીના ગુજરાતની અંદર આ ઘટના બની રહી છે, તમામ લોકો મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે, પોલીસ પણ શોધી રહી છે કે અમે એવા લોકોને શોધી રહ્યા છે કે જેણે નથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવ્યો છે। માંગી છે આપને, એક સવાલ એ થાય કે આવા યુવાનોને હવે કોણ અટકાવશે? કેમ કે આ પ્રકારે ચડસા ચડસી કરવી, અને બીજી એક ખાસ બાબત કે તેમની ખુદની સમજણ ક્યારે વિકસશે? જે ચોક્કસથી જોઈએ, જે પ્રકારની તમે પ્રશ્ન કર્યો કે યુવાનો જે છે એ માત્ર દેખાડાની અંદર નથુરામ ગોડસેનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે, તેને ખબર નથી કે નથુરામ ગોડસે કોણ હતો। બીજી વસ્તુ એ છે કે એની પણ તપાસ થવી જોઈએ, આ યુવાનો તો માત્ર મોરું હોવા જોઈએ,
कारण के जो युवानो जे छे नथुराम गोडसे नो जन्मदिवस उजवता होय एने ख्याल होय के आ प्रकार की घटना ना बने एनी पाछड़ पर्दा पाछड़ कोई व्यक्ति होवो जोईए के जेने आखू संकलन कर्यु हशे जेने आखो आखी डिजाइन तैयार करी हशे अने जेने आखो विवाद खड़ो करवानो एक प्रयास कर्यो हशे। आ एक प्रकार की एवी राजनीति तरफ लई जई रह्या छे आपणे के जेथी गांधी ने भूलावानो प्रयत्न करवामां आवी रह्यो छे। गांधी ने वन टाइप एक प्रकार की जे राष्ट्र राष्ट्रीय जे भावना है ये भावना में क्या क्या ठेस पहुंचाड़ो प्रयत्न कर रो एवी रीते विवाद उभो करवानो जेथी करीने गांधी भूलाता जाए अने नथुराम गोडसे नु अप थतु जाए। नथुराम गोडसे नी एक मूर्ति पण आवेली छे एनु मंदिर पण आवेलू छे तो वर्तमान सरकारोए प्रश्न खड़ा करवा जोईए। आ सरकारनुं काम छे के नथुराम गोडसे ने सुकाम एने एने सुकाम एने एटलू प्रमोट आपवामां आवे छे अने नथुराम गोडसे जो एवो मोटो ए हत्यारो हतो अने राष्ट्रद्रोही छे तो एनी एना विरुद्ध में एना एनी एनी साथे रहना लोगों के सामे कायदा की कार्यवाही केम करवामां नथी आवती। आ तमाम वस्तु उभी थई रही छे ना तो गांधी नुं गुजरात छे गुजरात सरकार हरकत में आवी जोईए गुजरात सरकारे काम किया करवुं जोईए। जो मोहरा होय तो तेमनी पाछळ कोण छे अने जे छे तेने शुं लाभ थशे? गांधीजी ने क्या नीचे लावानो प्रयत्न छे के पछी हालनी राजनीति डोहळावानो प्रयत्न करी रह्या छे तमाम लोको? चोक्कसथी कही शकाय जूही के राजनीति दोहड़ावानो प्रयास थई रह्यो छे समाज में समरसता दोहड़ावानो प्रयास थई रह्यो छे। समाज नी अंदर एक प्रकार की विचारधारा जे गांधी विरोधी विचारधारा अथवा तो गोडसे नी तरफेण करती विचारधारा ने एंटर करवानो प्रयास थई रह्यो छे।